નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિમિટેક્સ ચેનલમાં તમારું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે અવરોધોનું શ્રેણી જોડાણ. તો ટોટલ આપણે ત્રણ અવરોધ કન્સિડર કરીએ, R1, R2 અને R3, ત્રણેયને શ્રેણીમાં જોડેલા છે. તો ટોટલ અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધ કેટલો મળે? તો R ટોટલ એટલે કે ઇક્વેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. જેટલા પણ અવરોધ આપે બધાનો સરવાળો કરી નાખવાનો, બરાબર? કોઈ પણ પ્રકારની બાદબાકી નહીં. જો અવરોધનું શ્રેણી જોડાણ આપે તો બધા અવરોધનો સરવાળો કરી નાખવાનો. હવે જો આ જે અવરોધનું મૂલ્ય આપેલું બધા અવરોધનું મૂલ્ય સમાન હોય અને નંબર ઓફ અવરોધ આપેલા હોય, 5 આપેલા હોય, 10 આપેલા હોય, 15 આપેલા હોય, ગમે એટલા અવરોધ આપેલા હોય, તો જો એન સમાન મૂલ્ય આપેલા, એન અવરોધ આપેલા હોય અને બધા અવરોધનું મૂલ્ય સમાન આપેલું હોય, તો ડાયરેક્ટ ટોટલ અવરોધનું મૂલ્ય કેટલું મળે? તો કે R ઇક્વાલન્ટ ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ R. N એટલે અવરોધની સંખ્યા અને R એટલે અવરોધનું મૂલ્ય. આ શોર્ટકટ સૂત્ર છે, યાદ રાખવાનું, બરાબર? N એટલે અવરોધની સંખ્યા અને R એટલે સમાન અવરોધનું મૂલ્ય, બરાબર? આ શોર્ટકટ સૂત્ર છે અને નોર્મલ સૂત્ર છે. તો આવા જ વિડીયો માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.